બનાસકાંઠા જિલ્લામાં ધાનેરાના બિન અનુભવી લોકો ફાર્માસિસ્ટનું લાયસન્સ ભાડે લાવી મેડિકલ ચલાવી રહ્યા છે તો બીજી તરફ લોકોની માંગ ઉઠી રહી છે કે ફાર્માસિસ્ટનું લાયસન્સ ભાડે આપનાર તેમજ ભાડે લેનાર સામે તંત્ર દ્વારા તપાસ હાથ ધરવામાં આવે બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકો એ રાજસ્થાન સરહદને અડીને આવેલો તાલુકો છે અને આ તાલુકામાં ગુજરાત સહિત રાજસ્થાનમાંથી પણ લોકો મેડિકલ સુવિધા માટે આવતા હોય છે હવે જો વાત કરવામાં આવે જાણવામાં આવેલી હોસ્પિટલ અને મેડિકલોની તો ધાનેરા શહેરમાં 80 કરતાં વધુ નાના મોટી મેડિકલો આવેલી છે પરંતુ કેટલીક મેડિકલમાં બિન અનુભવી સ્ટાફ જોવા મળી રહ્યો છે કેટલાક લોકો ફાર્માસિસ્ટનું લાયસન્સ ભાડે લાવી મેડિકલ ચલાવી રહ્યા છે ત્યારે કેટલાક લોકો પોતાનું ફાર્માસિસ્ટનું લાયસન્સ ભાડે આપી દર મહિને ભાડું વસૂલતા હોય છે અને પોતે પણ અન્ય ધંધામાં જોડાયા હોય તેવી વાતે પણ ધાનેરામાં વેગ પકડ્યો છે વાત કરવામાં આવે તો ધાનેરાના પારસા સોની તો પારસા સોનીએ પણ પોતાનું ફાર્માસિસ્ટનું લાયસન્સ ધાનેરાની જ રવિરાજ નામને મેડિકલને આપ્યું છે અને પોતે ક્રિષ્ના સ્ટડી નામનો ટ્યુશન ક્લાસ ચલાવે છે તેમજ એનજીઓ ફન ફાઉન્ડેશન નામનું ટ્રસ્ટ ચલાવે છે પોતે ક્યારેય મેડિકલમાં હાજર જોવા મળતો નથી અને લોકો મેડિકલ ચલાવી રહ્યા છે ત્યારે લોકોની માંગ છે કે બનાસકાંઠા જિલ્લાના તંત્ર દ્વારા આ બાબતે તટસ્થ તપાસ હાથ ધરવામાં આવે તો ધાનેરામાં મોટાભાગની મેડિકલ ભાડેથી ફાર્માસિસ્ટનું લાયસન્સ લાવી ચાલતી હોય છે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે ત્યારે હવે જોવાનું એ રહ્યું છે કે તંત્ર દ્વારા તપાસ કરવામાં આવે છે કે કેમ સુરેશ ગલચર NS ગુજરાત ન્યૂઝ બનાસકાંઠા